વેલકમ બેક. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસે ટિકિટના દાવેદારો પાસેથી એક બાંહેધરી માંગી છે. આ બાંહેધરી છે, જીત્યા બાદ કોંગ્રેસ નહીં છોડવાની. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી શરૂ કરી છે. આ માટે કોંગ્રેસે માપદંડ પણ નક્કી કર્યા છે. તેમાંથી ઉડીને આંખે વળગે તેવી બાંહેધરી છે, જીત્યા બાદ કોંગ્રેસ નહીં છોડવાની. કોંગ્રેસે ઉમેદવાર પાસે લેખિતમાં બાંહેધરી માંગી છે કે તે જીત્યા બાદ તે અન્ય પક્ષમાં નહીં જોડાય. આ માટે ઉમેદવાર પાસેથી બે નેતાઓના જવાબદારી પક્ષ પણ માંગવામાં આવ્યા છે. આ માટે કોંગ્રેસે કારણ આપ્યું છે કે તેમના વિજેતા ઉમેદવારને કોઈ ખરીદી ન લે તે માટે આ પગલું લેવાયું છે. અને આ માટે કોંગ્રેસે ભાજપ પર નિશાન પણ સાધ્યું અને પોતાના ધારાસભ્યોને ખરીદવાનો આક્ષેપ પણ કર્યો. ભૂતકાળ જોઈએ કે ઘણા બધા એમએલએ જતા રહ્યા, પૈસાના જોરે કેટલા કરોડ રૂપિયામાં એમએલએ જતા રહ્યા. તો એક કોર્પોરેશન ઇલેક્શન હોય તો આજે ભારતીય જનતા પાર્ટી પાસે પુષ્કળ પૈસા થઈ ગયા છે, તો અમને એવો ડર છે કે કોઈ ખરીદી ના જાય. માટે અમે એના બે ગેરેન્ટર જરા જોઈએ, અને ગેરેન્ટર એટલા માટે કે ગેરેન્ટર આપનાર વ્યક્તિ બી એ ઉમેદવારને હેલ્પ કરે, મદદ કરે. આ બધી બાબતો અમે ધ્યાન રાખી અને આ પ્રક્રિયા કરી છે. કોંગ્રેસની ચિંતા વાજબી પણ છે, કેમ કે એવા ઘણા દાખલા છે જેમાં કોંગ્રેસના ધારાસભ્યો, કોર્પોરેટરો અને કાઉન્સિલરોએ પક્ષપલટો કર્યો છે, જેના કારણે કોંગ્રેસે સત્તા ગુમાવવાનો પણ વારો આવ્યો છે. 2015માં કોંગ્રેસે અમરેલી નગરપાલિકામાં જંગી બહુમતી સાથે જીત મેળવી હતી. જો કે 2.5 વર્ષ સુધી શાસન કર્યા બાદ કોંગ્રેસના 15 સભ્યો ભાજપમાં જોડાઈ ગયા અને કોંગ્રેસે અમરેલી નગરપાલિકા ગુમાવવાનો વારો આવ્યો. વિધાનસભામાં પણ કોંગ્રેસના ઘણા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા. કોંગ્રેસે જ્યાં જીત બાદ પક્ષ નહીં છોડવાની ઉમેદવારો પાસેથી ગેરંટી માંગી છે, તો બીજી બાજુ ભાજપે પોતાના દાવેદારો પાસેથી રામ મંદિર નિર્માણ માટે ફાળાની વિગતની માહિતી માંગી છે. ભાજપની આ બાંહેધરી પર પણ કોંગ્રેસે નિશાન તાક્યું હતું. બિનસાંપ્રદાયિક દેશમાં તમે કેટલું દાન આપ્યું છે? તમે દાન મંદિરમાં આપ્યું છે કે મસ્જિદમાં આપ્યું છે કે ચર્ચમાં આપ્યું છે કે અગિયારીમાં આપ્યું છે, એ બહુ મહત્વનું નથી. પણ એમને એ પૂછવાની જરૂર હતી કે આ રાષ્ટ્રમાં તમારા વિકાસમાં કેટલો ફાળો છે, તમે ભ્રષ્ટાચાર કેટલો કર્યો છે, તમે ભ્રષ્ટાચારમાં પકડાયા છો કે કેમ, તમારી ઉપર ગુના કેટલા દાખલ થયા છે. આ વિગત જે ચૂંટણી પંચ પોતાના ફોર્મમાં જે ચૂંટણી પંચ જે વિગતો માગે છે એ વિગતો ભારતીય જનતા પાર્ટીએ માગવાની જરૂર હતી. અમદાવાદના વસ્ત્રાલમાં સીઆર પાટીલનો રોડ શો યોજાયો. પ્રદીપસિંહ જાડેજાના મત વિસ્તારમાં પાટીલે રોડ શો યોજ્યો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને વટવાના ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા. વટવા વિધાનસભાના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું તે પહેલા રોડ શો યોજાયો. પેજ પ્રમુખને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત અમદાવાદમાં મિશન 172+ માટે ભાજપ કાર્યકરોને પાટીલે માર્ગદર્શન આપ્યું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની તાકાતનું આજે વટવા વિધાનસભાના કાર્યકર્તાઓએ એનું પ્રદર્શન કર્યું. આ તાકાત કે આવી તાકાત આખા રાજ્યની અંદર કાર્યકર્તાઓની છે, એના પ્રતિકરૂપે અમને આજે અહીં પોતા આ કાર્યક્રમ કરીને બતાવી આપ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને શહેર કોંગ્રેસ દ્વારા માઇક્રો પ્લાનિંગ શરૂ કરાયું છે, જે માટે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે અમદાવાદ શહેર વોર્ડ પ્રમુખ અને નિરીક્ષકોની બેઠક મળી હતી. 48 વોર્ડના પ્રમુખ સાથે બેઠક યોજીને આવનારી ચૂંટણીને લઈને રણનીતિ ઘડાઈ હતી. 48 વોર્ડ દીઠ સ્થાનિક એવા 192 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રસંગે શહેર પ્રમુખ શશિકાંત પટેલે કહ્યું કે કોંગ્રેસ 2015 અને 2017માં થયેલી ભૂલોનો અભ્યાસ કરીને નવી રણનીતિ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. સાથે જ દાવો કર્યો કે 170+ બેઠકની વાતો કરનારી ભાજપ 50 બેઠકોમાં જ સમેટાઈ જશે. ખોટું નામ ધારણ કરીને ત્રીજા લગ્ન કરવાની તૈયારી કરતો પતિ ઝડપાઈ ગયો. ત્રીજી યુવતી સાથે લગ્ન કરવાનો પ્લાન હતો, પરંતુ પહેલી પત્નીએ પોલીસ સામે પતિનો ભાંડો ફોડી નાખ્યો. ઘટના બની અમદાવાદમાં. લંપટ પતિની કરતૂતોનો ફૂટ્યો ભાંડો. ત્રીજા લગ્ન કરે એ પહેલા જ કારનામા ખુલ્યા. 21 વર્ષે પતિનો અસલી ચહેરો સામે આવ્યો. ટીવી સ્ક્રીન પર દેખાતો આ યુવક એક નહીં, બે નહીં, પણ ત્રીજા લગ્નમાંથીની તૈયારીઓ કરી રહ્યો હતો. પરંતુ ત્રીજા લગ્ન કરે તે પહેલા જ લંપટ પતિનો ફૂટી ગયો ભાંડો. પહેલી પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી. પતિ રાજેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે 14 ડિસેમ્બર 1999ના રોજ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને તેની સાથે લગ્ન કર્યા. ખોટા ડોક્યુમેન્ટના આધારે 21 વર્ષનો જીવનગાળો હોવા છતાં
लंपट पति राजेश त्रीजी युवती साथे लग्न करवा प्लान करे ते पहला ज पति राजेश ना कारनामा सामे आवी गया। पोतानु नाम अने डॉक्यूमेंट बदलावी ने राजेश युवतियो ने लग्न जाड़ मा फसावतो होवानु खुल्यु छे। पोतानु नाम बदली अने राजेश लाभशंकर थानकी नी जग्याए राहुल शंकरलाल दवे नाम धारण करी अने एक ड्राइविंग लाइसेंस तेमज पान कार्ड मध्य प्रदेश माथी बनावेल छे अने जेना आधारे तेओ तेमनी मेट्रोमोनियल साइड उपर थी बीजा लग्न करवा माटेनी कोशिश करेली अने ए बीजा लग्न माटे तेमने एक गरिमा नामनी छोकरी जोड़े कॉन्टेक्ट करेलो, परंतु ए गरिमा ने आनी तपास करता मालूम पड़ेल के आमने लग्न करेला छे, जेथी तेने लग्न करवानी ना पाड़ी दीधेली अने आ हकीकत एने आनी पत्नी ने जणावेली। पुलिस तपास में एवं सामे आव्यु छे के प्रथम लग्न कर्या बाद राजेश सतत घरनी बहार रहतो हतो। ट्रांसपोर्ट ना व्यापार ना नामे ते अन्य युवतियों साथे लग्ननु प्लानिंग करतो होवानु सामे आव्यु। चूंकि पुलिस ने आशंका छे के आरोपी राजेश अन्य घणी युवतियों ने खोटा डॉक्यूमेंट ना आधारे पोतानी मायाजाळ मां फसावी लग्न कर्या होई शके छे। नवीन झा, न्यूज 18 गुजराती, अमदावाद। बनासकांठामां बस चालक पीधेली हालतमां झड़पायो। पोलीस पेट्रोलिंग दरमियान वक्तापुरा पासेथी लक्ज़री रोकता ड्राइवरे दारू पीधेलो होवानी पोलीसने शंका गई। तपास करता जाणवा मळ्युं के ड्राइवर दारू पीने लक्ज़री लईने नीकळ्यो हतो। मुसाफरोने जाण थता ज तमाम मुसाफरो बसमांथी उतरी गया हता, जे बाद पोलीसे पेसेन्जर्सने अन्य वाहनमां मोकल्या हता। ज्यारे पांथावाड़ा पोलीसे ड्राइवरनी अटकायत करी छे अने आगळनी तपास हाथ धरी छे। जेना पर लोकोनी सुरक्षानी जवाबदारी छे ते होमगार्डना जवानो नशामां चकचूर छे। सूरतना ओलपाडमां दारू पार्टीनो वीडियो सामे आव्यो। સુરતમાં TRBના જવાન હોય કે હોય કોન્સ્ટેબલ કે પછી હોમગાર્ડના જવાન હંમેશા ચર્ચામાં જ રહે છે। થોડા દિવસ પહેલા ગોડાદરામાં માસ્કના નામે ઉઘાડી લૂંટ ચલાવતા હોમગાર્ડના જવાનની કરતૂત છાની નથી થઈ, ત્યાં ફરી એકવાર હોમગાર્ડના જવાન ચર્ચામાં આવ્યા છે। ઓલપાડ તાલુકામાં દભારી ગામે આરક્ષકો દારૂની પાર્ટી કરતા હતા। દારૂની મહેફિલનો વિડિયો વાયરલ થયો। આ વિડિયોમાં દેખાતા તમામ સુરત ગ્રામ્યના ઓલપાડ તાલુકાના સાયણ યુનિટના હોમગાર્ડ જવાન છે। વિડિયોમાં દેખાતા દારૂના ગ્લાસ આપતો વ્યક્તિ સાયણ યુનિટનો ઇન્ચાર્જ કમાન્ડિંગ છે। રાજ્યની હોમગાર્ડ સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં હતી ત્યારે સાયણ હોમગાર્ડ યુનિટનો કમાન્ડિંગ અને તેના અન્ય 9 જવાનો દરિયા કિનારે દારૂની પાર્ટી કરી નશામાં ચૂર હાલતમાં ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવતા જોવા મળ્યા। આ લોકો પર શહેરી લોકોની સુરક્ષાની જવાબદારી કેવી રીતે આપી શકાય? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદના બાપુનગરની પોલીસ પર શંકા ઉપજાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો। વાત કંઈક એવી છે કે ફાયરિંગની એક ઘટનામાં આરોપીની ઓફિસે પહોંચેલી પોલીસને 5 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા, જે રૂપિયા પોલીસે ચાર્જશીટમાં ન બતાવી અને ચાઉ કરી લીધા હોવાના આરોપ સાથે એક વિડીયો ફરતો થયો છે। આ વિડીયોને લઈને બાપુનગર પોલીસ પર શંકા અને સવાલો ઉભા થયા છે। વાદ વિવાદ વધતા ઉચ્ચ અધિકારીઓએ DCP કક્ષાના અધિકારીને તપાસ સોંપી। આ કેસમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દોષિતો સામે કાર્યવાહી પોલીસ કમિશનર ને સૂચના આપી છે। આ વિડીયો ક્યારનો છે? આ વિડીયોની અંદર દર્શાવેલી ઘટના જો સાચી હોય તો એમાંથી જે પૈસા આવ્યા હતા એ પૈસા પંચકેસની અંદર બતાવ્યા છે કે કેમ એમાંથી પકડાયેલા પૈસાનું શું થયું, આના માટે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અચલ ત્યાગીને આની તપાસ સોંપવામાં આવી છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।